सर्वजीव हित। ओम श्री स्वामी नारायणाय नमः। 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 पूजत परम दयाल विजयादशमी। पूजत परम दयाल विजयादशमी। पूजत परम दयाल। पूजत परम दयाल विजयादशमी। पूजत परम दयाल। विप्रवेद धुनि करत मनो विप्रवेद धुनि करत मनोहर। गुण जन गात रसाल विजयादशमी। पूजत परम दयाल। पूजत परम दयाल विजयादशमी। पूजत परम दयाल। विप्रवेद धुनि करत मनोहर। गुण जन गात रसाल विजयादशमी। पूजत परम दयाल। ओ पूजत परम दयाल। शमी पूजन करी अश्व दौड़ावत सब विध शोभा धाम। शमी पूजन करी अश्व दौड़ावत सब विध शोभा धाम। धर्म कुल तिलक अखिल जग ईश्वर। धर्म कुल तिलक अखिल जग ईश्वर। श्रीपति पूरण काम विजयादशमी। पूजत परम दयाल। ओ पूजत परम दयाल विजयादशमी। पूजत परम दयाल। पूजत परम दयाल। विप्र कुंदान बहुत विध दीनो।
करके अति सन्मान। विप्र कुदान बहुत विध दीनो करके अति सन्मान। निज मंदिर आए मनमोहन, निज मंदिर आए मनमोहन। श्री घनश्याम सुजान विजया दशमी पूजत परम दयाल। ओ पूजत परम दयाल विजया दशमी पूजत परम दयाल पूजत परम दयाल। जुड़वा दूध जिमावत सब को आप जिमत सुख कंद। जुड़वा दूध जिमावत सब को आप जिमत सुख कंद। मुक्तानंद को नाथ जगत गुरु, मुक्तानंद को नाथ जगत गुरु। हरि कृष्ण जगवंद विजया दशमी पूजत परम दयाल। हो पूजत परम दयाल विजया दशमी पूजत परम दयाल पूजत परम दयाल परम दयाल पूजत परम दयाल पूजत परम दयाल। आजे ईस्वी सन 1981 8 ઓક્ટોબર વિજયાદશમીનો દિન છે। ઘણા વર્ષોથી પૂજ્ય શ્રી નારાયણ મામાને જે કાર્ય કરવાની મરજી હતી તે આજે આકાર લઈ રહ્યું છે। સત્સંગમાં શ્રીજી મહારાજના અનન્ય હરિભક્તો સાથે મળી તેમણે સર્વજીવ હિતાવહ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સ્થાપી છે। સર્વસંમતિથી સંસ્થાના પ્રેરક, મૂળ સંસ્થાપક તથા આજીવન પ્રમુખ તરીકે પૂજ્ય શ્રી નારાયણ મામાનું ચયન થયું છે। કમિશનર શ્રીની કચેરીમાં સહી સિક્કા કરી ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે। તે પછી એકત્ર સત્સંગી સર્વે એકબીજાને મળી તથા પૂજ્ય શ્રી નારાયણ મામાના ચરણ સ્પર્શ કરી અભિવાદન કરે છે। સૌના આનંદનો પાર નથી। શ્રીજી મહારાજના ઉદ્દાત સિદ્ધાંતોને અનુરૂપ આ સંસ્થાના હેતુ અને ઉદ્દેશ તૈયાર કરાયા છે। સંસ્થાનું સરનામું છે એક સર્વમંગલ સોસાયટી, નારણપુરા, અમદાવાદ 13, આપણા લાડીલા પૂજ્ય શ્રી નારાયણ મામાનું નિવાસ સ્થાન। એક ખૂબ જ નમ્ર શરૂઆત થઈ, એક ખૂબ જ મહાન ધ્યેય અને એક ખૂબ જ ઉદ્દાત ભાવનાની। પૂજ્ય શ્રી નારાયણ મામા તેમ કહેતા કે સંખ્યા અગત્યની નથી, PhD કરવાવાળા એકડિયા બાળપોથી કરવાવાળા કરતાં
ઘણા ઓછા હોય તેમ અતિશય મોટી સંસ્થા કરતા ઉચ્ચ કોટીની સંસ્થા હોવી ખૂબ જરૂરી છે, જેમાં વ્યવહાર શુદ્ધિ, વહીવટ શુદ્ધિ, આચાર શુદ્ધિ, વિચાર શુદ્ધિના વૃક્ષ ફૂલ્યા ફાલ્યા હોય. બહુ મોટા ભંડોળની આવશ્યકતા નથી, થોડા ભંડોળમાં પણ અનેક ઉચ્ચ કક્ષાના સત્કારીઓ થઈ શકે છે. સુજ્ઞ વાચકને તે જણાયા વગર નહીં રહે કે પૂજ્ય શ્રી નારાયણ મામાએ લખેલા શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના હેતુ અને ઉદ્દેશો મનુષ્યની જરૂરિયાતો પ્રમાણે લખાયા છે. આવી જરૂરિયાતો પર અનેક સંશોધનકારોએ સંશોધન કર્યું છે, જેમ કે મેસ્લોએ રિસર્ચ પેપર લખ્યા છે, તે પર ચર્ચાઓ થઈ છે અને અધિવેશનો યોજાયા છે, જ્યારે કે પૂજ્ય શ્રી નારાયણ મામાએ તો તે જરૂરિયાતોને સંસ્થાના ઉદ્દેશોમાં કોઈ પણ જાતના ઉદ્ઘોષ વગર વણી લીધી છે. તે જરૂરિયાતો અનુક્રમે આર્થિક, સ્વાસ્થ્ય, માનવતાની વિનાશ અને આંતરિક શાંતિ, બૌદ્ધિક વિકાસ, ધાર્મિક વિકાસ તેમજ આધ્યાત્મિક વિકાસ, આ ઉદ્દેશો તથા હેતુનો વિસ્તાર શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન સંસ્થાના પ્રકાશનોમાંથી શ્રોતાવર્ગને મળી રહેશે. પૂજ્ય શ્રી નારાયણ મામાએ પોતાના ઘરમાંથી શરૂ કરેલી આ સંસ્થા દિન પ્રતિદિન વૃદ્ધિ પામતી ગઈ છે. સંસ્થાના પુસ્તકાલયના પુસ્તકોનો સંગ્રહ પૂજ્ય શ્રી નારાયણ મામાએ પોતાના ખર્ચે પોતાની આવકમાંથી કરેલો છે. આ પુસ્તકાલયના પુસ્તકો પૂજ્ય શ્રી નારાયણ મામાના ગમતા પુસ્તકો છે. પૂજ્ય શ્રી નારાયણ મામા તેમ કહેતા કે જે પુસ્તક જીવનમાં ઉપયોગી ન હોય તે પુસ્તકનું કામ શું? તો પુસ્તકાલયના બધા પુસ્તકો જીવનમાં ઉપયોગી છે તો જ પૂજ્ય શ્રી નારાયણ મામાએ તેમને પુસ્તકાલયમાં મૂક્યા હોય. આપણે સૌ બાઈ ભાઈ હરિભક્તોએ તે પુસ્તકોનો અભ્યાસ તથા ઉપયોગ કરવો જોઈએ. સંસ્થાના પ્રકાશનોની શરૂઆત પૂજ્ય શ્રી નારાયણ મામાના લખેલ પુસ્તક સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ અને વિશ્વધર્મથી થઈ. આ પુસ્તક પૂજ્ય શ્રી નારાયણ મામાએ સૌ પ્રથમ એક આર્ટિકલ રૂપે લખ્યું હતું અને માત્ર એક જ કલાકમાં લખી નાખ્યું હતું. સંસ્થાના વિકાસ માટે પૂજ્ય શ્રી નારાયણ મામાએ કોઈ પાસે કોઈ દિવસ હાથ લાંબો કર્યો નથી કે ફાળો ઉઘરાવ્યો નથી. સંસ્થાના કાર્યો તથા વહીવટ શુદ્ધિ જોઈ ભાવિક અને શ્રદ્ધાળુ હરિભક્તો સ્વેચ્છાએ જ પોતાનો આર્થિક, દૈહિક કે બૌદ્ધિક ફાળો આપતા આવ્યા છે. એક વખત પૂજ્ય શ્રી નારાયણ મામાએ બે ત્રણ હરિભક્ત બહેનોને કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાને એક વાદળી મૂકી રાખી છે, તેમાંથી પૈસા વરસાવ્યા કરે છે. તમારે સેવા કાર્ય કરવું હોય તો 25 લાખ તો આમ ચપટીમાં ઊભા કરી દઉં. આમ શ્રીજી મહારાજ પોતે પૂજ્ય શ્રી નારાયણ મામાએ સ્થાપેલ આ સંસ્થાના વિકાસમાં ભેળા ભળ્યા છે. સંસ્થાની સ્થાપના કરતા પહેલા પૂજ્ય શ્રી નારાયણ મામા કાળુપુર સ્વામિનારાયણ મંદિરે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરી રહ્યા હતા ત્યારે શ્રીજી મહારાજે પોતે દિવ્ય રૂપે સંસ્થાને શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન નામ આપીને પોતાની ઘનશ્યામ પાંડે
તેવી સહી કરી હતી। ઉત્તરોત્તર વિકાસ થતા સંસ્થામાં અનેક મકાનો ઉમેરાયા, તેમજ સભાખંડ, ધ્યાનખંડ વગેરે ઉમેરાયા, અને શ્રીજી મહારાજ, શ્રી અબજી બાપાશ્રી તથા અનેક સંતો તથા મુક્તોની મૂર્તિઓ અને છબીઓ પધરાવાઈ, તેમજ પુસ્તકાલય, નિઃશુલ્ક નોટબુકો, નિઃશુલ્ક આરોગ્ય સેવા વગેરે કાર્યો પણ ઉમેરાયા। ઈસવીસન 1997 27મી ફેબ્રુઆરીનો દિવસ છે। સૌના લાડીલા પૂજ્ય શ્રી નારાયણ મામાનો અમૃત મહોત્સવ જેવો પર્વ છે। પૂજ્ય શ્રી નારાયણ મામાને તો ઉદ્ઘોષ બહુ ગમતો નહીં, પરંતુ ભાવિક હરિભક્તોએ મહોત્સવ યોજ્યો છે। આજે સર્વ મંગલ સોસાયટીમાં આનંદનો ઉત્સવ છે। ભાઈઓના સભાખંડમાં શ્રીજી મહારાજ તથા શ્રી અબજી બાપાશ્રીની મૂર્તિઓ પધરાવાઈ રહી છે। થોડા વર્ષોથી મૂડી મંદિરમાં અસ્થાપિત રહેલી શ્રી ઘનશ્યામ મહારાજની મૂર્તિ, જે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય શ્રી હરિનારાયણ દાસજી સ્વામીએ કરાવડાવી હતી, તેની શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનમાં પ્રતિષ્ઠા થઈ હતી। આજે તેને બહેનોના નવા સભાખંડમાં પ્રસ્થાપિત કરવાની છે। આ ભવ્ય તેમજ કરુણામય મૂર્તિ સૌએ સાથે મળી યથાસ્થાને પધરાવી દીધી છે। ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે તેની પ્રાણ પ્રતિષ્ઠા પૂજ્ય શ્રી નારાયણ મામાએ સરસપુર મંદિરના સંત સદગુરુ સ્વામી શ્રી હરિજીવનદાસજીને સાથે રાખી કરી છે। અતિશય આનંદનું વાતાવરણ છે। શ્રીજી મહારાજનો દિવ્યાનંદ અને દિવ્ય શાંતિ ચોમેર પ્રસરેલી છે। હરિભક્તો પૂજ્ય શ્રી નારાયણ મામાને પ્રાર્થના કરી રહ્યા છે, મામા આ અવસરે કંઈક રૂડા આશીર્વાદ આપો। પૂજ્ય શ્રી નારાયણ મામા અત્યંત રાજીપા સાથે કહે છે, જે કોઈ આ મૂર્તિને પ્રાર્થના કરશે તેની પ્રાર્થના શ્રીજી મહારાજ જરૂર સાંભળશે અને તેનું દુઃખ દૂર કરશે। આ મૂર્તિને પ્રાર્થના કરી કરેલા બધા શુભ મનોરથો પૂર્ણ થશે। શ્રીજી મહારાજ બધા શુભ સંકલ્પ સત્ય કરશે। આ આશીર્વાદ દેવાનંદ સ્વામીના આ કીર્તનમાં કેટલી સરસ રીતે સમાવી લેવાયા છે। પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ। સહજાનંદ મહારાજ ખડે હે દ્વાર મંદિર આઈ, ઓ સહજાનંદ મહારાજ ખડે હે દ્વાર મંદિર આઈ। પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ, પ્રેમ શું મૂર્તિ પધરાઈ।
मधुर मुख बोलत भयवानी, मधुर मुख बोलत भयवानी, मधुर मुख बोलत भयवानी, मधुर मुख बोलत भयवानी। नर नारायण देव के दर्शन होवत दुख हानि, ओ नर नारायण देव के दर्शन होवत दुख हानि। प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई। काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी, काम अर्थ धर्म मोक्ष चारी। मन वांछित फल पावत याकू सुमरत नर नारी, ओ मन वांछित फल पावत याकू सुमरत नर नारी। प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई। भूषण अरु बसन थार करही, भूषण अरु बसन थार करही, भूषण अरु बसन थार करही, भूषण अरु बसन थार करही। महारोग मिट जावत सहजे भव सागर तरही, ओ महारोग मिट जावत सहजे भव सागर तरही। प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई। दंडवत प्रदक्षिणा देवे, दंडवत प्रदक्षिणा देवे, दंडवत प्रदक्षिणा देवे, दंडवत प्रदक्षिणा देवे। डग डग महिला हे यज्ञन हूँ को फल सुधमति सेवे, हो डग डग महिला हे यज्ञन हूँ को फल सुधमति सेवे। प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई, प्रेम शु मूर्ति पधराई। हमारो रूप ये ही जानो, हमारो रूप ये ही जानो, हमारो रूप ये ही जानो, हमारो रूप ये ही जानो। देवानंद कहे श्रीमुख बोले मम मूर्ति मानो, ओ देवानंद कहे श्रीमुख बोले
मम मूर्ति मानो प्रेम शु मूर्ति पधराई प्रेम शु मूर्ति पधराई प्रेम शु मूर्ति पधराई प्रेम शु मूर्ति पधराई अपना लाडीला गुरु पूज्य श्री नारायण मामानी स्थापेली आ संस्था तेमना जेवीज पवित्र शुद्ध अने स्फटिक समान चोखी सदाई रहो अने तेना सर्वजीव हितावह उद्देशो अने हेतुओ सदाए बर आवता रहो तेवी श्रीजी महाराज श्री अबजी बापा श्री तथा अनंत मुक्तोना चरणों मा विनम्र प्रार्थना बड़दिया छतेड़ी ना विकास मा पण पूज्य श्री नारायण मामानो अनन्य फाड़ो छे। दरेक अवसरे छतेड़ीए जवु अन्य हरिभक्तों ने पोतानी हाजरी थी त्या आकर्षवा जेने कहवाय तेने प्रसंग समये छतेड़ीए आववा कहेवो श्री अबजी बापा श्रीनु महात्म्य वधारवो श्री अबजी बापा श्रीए करेल वचनामृत रहस्यार्थ प्रदीपिका टीका प्रचलित करवी तथा दरेक उत्सुक वाचक ने उपलब्ध करावी तेमज श्री अबजी बापा श्रीनु जीवन चरित्र प्रकाशित करवो वगैरे अनेक सर्वजीव हितावह कार्यो पूज्य श्री नारायण मामाए कर्या छे। अनादि मुक्तिराज श्री अबजी बापा श्रीनु जीवन चरित्र पुस्तक ने तो 1993 मा फेडरेशन ऑफ न्यू पब्लिशर्स न्यू दिल्ली तरफ थी अवॉर्ड ऑफ एक्सेलेंस इन पब्लिशिंग पण एनायत थयेलो छे। 1993 मा पूज्य श्री नारायण मामा तथा पूज्य श्री लीला मासी विदेश में वसता हरिभक्तों ने पण सेवा समागमनो लाभ आपवा इंग्लैंड कैनेडा तेमज यूएसए नी मुलाकाते आवेल ते वखते कोई एक जग्याए न रहता गामे गाम फरी अनेक मुमुक्षुओं ने लाभ आप्यो। एक प्रसंगे अंध महासागर एटले के एटलांटिक ओशन ना एक तट पर पूज्य श्री नारायण मामा उभा हता अने ते सागरना जड़मा पग बोड़ी उभा रही तेम बोल्या के आ महासागरना दरेक जीव जंतुनु भगवान श्री स्वामीनारायण कल्याण करे। बधानो आवतो जन्म मनुष्य जन्म आ सिवाय पण पूज्य श्री नारायण मामाए अनेक सर्वजीव हितावह कार्यो कर्या छे। गामे गाम फरी अनेक हरिभक्तों ने सुखिया कर्या छे। क्यांक एक कलाक क्यांक बे कलाक क्यांक अर्धो दिवस तो क्यांक एक दिवस रही हरिभक्तों ने वातोए करीने सेवा अंगीकार करीने भोजन जमीने तेम अनेक रीते सुखिया कर्या छे। एक हरिभक्ते एक वखत पूज्य श्री नारायण मामा ने पूछ्यू तमने स्पर्शेलो वायरो कोईने स्पर्शीने जाय तो तेनो केवो फल थाय। पूज्य श्री नारायण मामाए कह्यू हतु के तेना अनेक जन्म कपाई जाय। एक अन्य प्रसंगे
एक हरिभक्त ने पूज्य श्री नारायण मामाए कह्यु हतु, श्रीजी महाराज ना अनादि मुक्त तो एक रुमाल वापरे तो ते बनावनार संस्थाना नौकरिया तो वणकर तांतणो बनाववा वाला, रू कांतवा वाला, कपास वाववा वाला, दरेके दरेक जीवना हित माटे तेओ प्रार्थना करे अने ते दरेकनु कल्याण थाय। आवा तो अनेकानेक कार्यो अने प्रसंगो छे जेनो लखे पार आवे तेम नथी। आ रीते पोतानु समग्र जीवन अन्यने अर्पण करी पूज्य श्री नारायण मामाए आपणने सेवानु महात्म्य समझाव्यु। ते साथे ते पण समझाव्यु के सौथी मोटी सेवा तो जीवोनी त्रिविध तापथी रक्षा करी प्रभु तरफ वाळवा ते छे। ज्यारथी सृष्टिनी रचना थई त्यार पहला थी जीवो मायाना गर्भमा सुषुप्त दशामा रह्या छे। कोई दिवस खरी स्वतंत्रता जीवे माणी नथी। पूज्य श्री नारायण मामाए अनेक जीवोने श्रीजी महाराजनी मूर्तिना सुखना अधिकारी करी दीधा। केवड़ी मोटी कृपा करी, पात्र कुपात्र न जोयु। तेओ कहता के जो श्रीजी महाराज अने मुक्तो जीवना दोषो सामू जुए तो कोईनो मोक्ष थाई नहीं, तेथी जोता नथी अने कृपा दृष्टि राखे छे, तेवा अपना गुरु छे, तो आपने पण तेवा बनिए। अन्यमा दोष देखाय तो ते देख्यो अण देख्यो करिए, अंतरदृष्टि करी पोताना दोष जोई ते दोष ने काढ़वानी वृत्ति राखिए। अंते तो सर्वे मूर्तिना सुखमा पहुंचवानू छेज अने त्यां भेगा रहेवानू छेज। तो मानव देहना टूंक जीवन पूरतु वैर झेर चढ़सा चढ़सी पारकू पोतानू मारू तारू अणछाजती स्पर्धा तेवा अनेकानेक सूक्ष्म अंतर शत्रुओ पर विजय मेळवी सुमेळ अने समन्वय साधिए।